નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રક્ષાબંધન માટે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા. રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડ ની બેઠક યોજાઈ. ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને વધુ સુવિધા અપાશે. શિવજીની ઉપાસનાનો માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં મહામૃત્યુંજય અને ઓમકારના જાપ ઉત્તમ. ફિલ્મ હૈ અપના દિલ તો આવારાના કલાકારો અમદાવાદની મુલાકાત. અમદાવાદ સહિત રાજ્યની પોસ્ટ ઓફિસમાં પહેલી વખત નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં નાગરિકોની સુવિધા કેન્દ્ર તેમજ પૂછપરછ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં દેશમાં તેમજ વિદેશમાં મોકલાતી રાખડીઓ તેમજ અન્ય પાર્સલની બુકિંગ કરવા માટેની વ્યવસ્થા પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગની તમામ પ્રકારની માહિતી અહીં ઉપલબ્ધ થશે. ગુજરાત પોસ્ટ સર્કલમાં પહેલી વાર સેવિંગ ખાતા સહિતના અન્ય ખાતામાં ચેક જમા કરાવવા ડ્રોપ બોક્સની સુવિધા શરૂ કરવામાં આવી છે. સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ અમદાવાદ શહેરના સંજય અખાડેની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા આ સુવિધા કેન્દ્ર વિશે નવરંગપુરા હેડ પોસ્ટના સિનિયર પોસ્ટ માસ્તર અલ્પેશ શાહે જણાવ્યું કે રક્ષાબંધન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો રાખડી દેશ વિદેશ મોકલવા માટે સવારથી જ લાઇનમાં ઉભા રહેતા હોય છે. તેથી આવા લોકોનો એક કામ ઝડપથી થાય અને વધારે સમય ન બગડે તે માટે નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં વિશેષ સુવિધા કાઉન્ટર શરૂ કરાયું છે. બહેનો માટે, સ્પેશિયલ બહેનો માટે ઘણી સારી એવી સુવિધા કરી છે કે રાખી ફાસ્ટ જે પહોંચી શકે એના માટે પણ ઘણી સારી સુવિધા કરી છે. અને જે બહાર બધા લોકો વધારે પડતા જે ભાવ લે છે, જે પાર્સલમાં મોકલતા હોય છે, એ લોકો ઘણા વધારે ભાવ લે છે, એના કરતાં તો ઘણી સારી સુવિધા આપણને અહીંયા મળી છે. અને સ્પેશિયલ કાઉન્ટર કરવામાં પણ આવ્યું છે કે જેથી કરીને રશ પણ ઓછો રહે છે અને ઘણી સારી રીતે શાંતિથી આ સુવિધા આપણને ઉપલબ્ધ મળી છે. કાઉન્ટર ઉપરથી સ્પીડ પોસ્ટ, રજીસ્ટર, બુકિંગ સુવિધા, પોતાના ફોટા સાથેની માય સ્ટેમ્પ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સુવિધા સફળ રહ્યા બાદ તેને આગામી દિવસોમાં અન્ય પોસ્ટ ઓફિસમાં પણ શરૂ કરાશે. સાહેબે આ બાબતે વધુમાં જણાવ્યું કે રક્ષાબંધન પર્વને પગલે હાલ રોજના 100 થી વધુ રાખડીના કવર બુક થઈ રહ્યા છે, ત્યારે લોકોની સુવિધા માટે ખાસ રાખડીઓ સાથેના પાર્સલનું બુકિંગની સુવિધા પણ સોમવારથી શનિવાર સુધી સવારે 9 થી રાતના 9:30 સુધી ખાસ કરવામાં આવી છે, જ્યારે રવિવારના દિવસે સવારે 11 થી સાંજે 4 સુધી આ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલીની અધ્યક્ષતામાં રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડની 36મી બેઠક રાજભવન ખાતે યોજાઈ. આ બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી હતી અને તેની પ્રગતિની સમીક્ષા કરી અને તેના સમયબદ્ધ અમલીકરણ માટેના પ્રયાસો કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને કલ્યાણની યોજનાઓનો લાભ મળે અને વિશેષ કરીને તેમના બાળકોને શિક્ષણ સંબંધિત વધુ સુવિધાઓ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. બેઠકમાં ભૂતપૂર્વ સૈનિકને અને કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા રાષ્ટ્રીયકૃત બેંક તેમજ સરકારી બિન સરકારી સંસ્થાઓમાં રોજગારીની તકો મળી રહે તે અંગેની વિગતો રજૂ કરાઈ હતી. આ ઉપરાંત બોર્ડ દ્વારા પૂર્વ સૈનિકોને અપાયેલા કૌશલ્યવર્ધક પ્રશિક્ષણની વિગતો પણ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પૂરી પાડવામાં આવેલી સહાયની જાણકારી પણ બેઠકમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં છાત્રાલય, રહેણાંકના પ્લોટની ફાળવણી, આરોગ્ય, શિક્ષણ, મિલકતવેરા મુક્તિ, નવી જિલ્લા શૈક્ષણિક કલ્યાણ કચેરીઓ, કેન્દ્રીય સેવાના વધારાના કાઉન્ટરો શરૂ કરવા તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, મુખ્ય સચિવ, રાજ્ય સરકારના સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો, વાયુસેના તથા નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 3 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવા માટે શ્રી શ્રી મા અનંતામય જણાવ્યું છે. દેવાધિદેવ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સમગ્ર મહિના દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા જળ ઉપરાંત દૂધ બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. તેમાં પણ સોમવારને ભગવાન શિવજીનો વાર કહેવામાં આવે છે. જો કે હિન્દુ ધર્મના ગ્રંથ અનુસાર શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્ર અને ઓમકારનો જાપ ખૂબ જ ફળદાયી છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં વિશિષ્ટ સાધના કરવામાં આવે છે. આ મહિનામાં એટલે કે શ્રાવણ માસના રવિવારે ઓમકાર મંત્રના જાપ સાથે શિવલિંગ પર 1.25 લાખ બિલીપત્રનો અભિષેક કરવામાં આવે તો તેને મહાપુણ્ય માનવામાં આવે છે અને આત્માને લાભ પણ થાય છે. તેમ શ્રી શ્રી મા અનંતાનંદજીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભગવાન શિવ બિલીપત્ર જળ અને દૂધથી સંતુષ્ટ થાય છે. તેનો અભિષેક શિવજીને પ્રસન્ન કરવા માટે થાય છે. અત્યારે ચતુર્માસ ચાલી રહ્યો છે અને તે અંતર્ગત જ્યારે શ્રાવણ માસમાં મહામૃત્યુંજયના જાપનો યજ્ઞ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ સાથે વ્યક્તિગત દીર્ઘાયુ પણ મળી શકે છે. નરોડા દેગામ હાઈવે ખાતે શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ વેલાલ ખાતે શ્રાવણ મહિના નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. મહામૃત્યુંજયના મંત્ર થકી મનની શાંતિ, દર્દમાંથી મુક્તિ થાય છે, ભગવાન સાથે જોડાઈ જવાય છે. સ્વાભાવિક છે કે મન શાંત હોય તો રોગ પણ મટી જાય છે. ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ હૈ અપના દિલ તો આવારાની ટીમ અમદાવાદમાં પ્રમોશન અર્થે આવી હતી. સ્ટુડન્ટ ઓફ ધ ઇયરમાં કામ કરી ચૂકેલા શાહિદ આનંદે આ અંગે પોતાની વાત કરતા જણાવ્યું કે જોય મુખર્જી પ્રોડક્શનની અનિકા ફિલ્મ બેનર હેઠળ કામ કરવામાં ખાસી મજા આવી. તેમાંય આ ફિલ્મમાં લીડ રોલ કરવાનો હતો, તેથી હું ખૂબ જ ખુશ છું. જો કે તેણે સવાલના જવાબમાં કહ્યું કે મારે ગોડફાધરની જરૂર નથી, પરંતુ ગોડ મારી પાસે છે, તેથી ઇન્ડસ્ટ્રીઝમાં સંઘર્ષ જરૂર કર્યો છે. ટૂંક સમયમાં બીજી ફિલ્મમાં કામ શરૂ કરી રહ્યો છું. આર્મીના જવાનનું પાત્ર ભજવવાની ઈચ્છા છે. લડકી કા નામ આયા નહીં કે દોનો અપને આપ ચાર્જ હો જાતે. માય સેક્સી ટાઈગર. Would like to know? Table for two? Are you a lesbian? I'm pregnant. Who's the doctor guy? You are a sick man. શાદી નહીં કરી. ક્યા એક લડકા ઓર એક લડકી એક દૂસરે કે સાથ પૂરી જિંદગી રહે સકતે હૈ ક્યા? તુમ યે એક હી સવાલ કિતની સારી લડકીઓ સે પૂછતે હો. છોટા છેડા નરસી મહેતા સોની મુસાફિર છું યાર આપણે તો ધીરુ ભાઈ અમારી ફર્સ્ટ બોલીવુડ ફિલ્મ છે હિન્દી ફિલ્મ છે
की कैरेक्टर्स प्ले करवाऊंगी मुझे, दूसरा की हाउस वाइफ को, यूजली हाउस वाइफ बेचारी केम घटाती हो जाए शू जो एनी कम्प्लेन एवं थोड़ी सी कि पति एना काम में व्यस्त हो मित्रों से आखो दिवस बार फरत हो पत्नी ने ध्यान नहीं आप टेन्शन नहीं आप अपना दिल तो हमारा एक ऐसी कहानी है जिसमें हम तीन मुख्य कपल है हमारे, साहिल आनंद नियति जोशी जो कि अनमैरिड कपल है, दूसरा हमारा इम्पोर्टेंट कपल है जिनका नाम है जयका यावनी जो गुजरात से है बड़ौदा से, और उनका जो हस्बैंड प्ले कर रहे हैं वो है नीलेश लालवानी जो कि अहमदाबाद से है आप भी के यहाँ से है, तीसरे है हम एक सिंधी कपल है। तो बेसिकली ये तो तीन कपल आप देख सकते हैं पोस्टर पे, ये तीनों कपल इस फिल्म की जान है। ओके, तो ये कपल अपने 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 कहानियों में कुछ ऐसा कर रहे हैं जो कि आपने ऐसी स्टोरीज कहीं सुनी नहीं हो। डायरेक्टर मुजॉय मुखर्जी जणाव्युं के मारी प्रथम फिल्म छे, परिवार साथे बेसीने जोई शकाय तेवी आ फिल्म छे, पेपर मां लीक थवानी बाबत सांभळी हवे तो फिल्म पण लीक थवा लागी छे, पिताजी पासेथी धीरज राखवानुं अने शांत रहेवानुं शीखवा मळ्युं छे, मने गुजराती भाषा खूब ज गमे छे, पिताजीना नामने उजाळवानो हुं प्रयास करीश। गुजराती अभिनेता निमेश लालवाणीए जणाव्युं के बॉलीवुडमां प्रथम पगथिया उपर पहोंचवामां खूब ज मेहनत करवी पड़े छे, 6 महीनाना वर्कशॉपमां भाग लीधो छे। अभिनेत्री जायका याज्ञिके जणाव्युं के दरेक फिल्म तेनुं नसीब लईने आवे छे, जो के अलग संस्कृति अने अलग लोकेशन उपर आ फिल्म करवी पड़कारजनक हती। तो मित्रों आ हता अत्यार सुधीना मुख्य समाचार, समाचारनी खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन, नमस्कार।